ઘરમાં વાસણ હોય તો ખખડે પણ ખરા પણ એ ખખડતા વાસણો ઘરના કંકાસનું કારણ ન બનવું જોઈએ તમે સમજી ગયા હશો કે હું શું કહી રહી છું કોઈ પણ સંબંધોમાં નાની નાની વાતોના કારણે બોલાચાલી રિસાવવું કે ઝઘડા સામાન્ય બાબત છે પણ જો તમે તમારા સંબંધોમાં વિશ્વાસ અને પ્રેમ પાછો લાવવા માંગતા હોવ તો આજે અમે થોડા એવા જ ઉપાયો વિશે વાત કરીશું જે તમે પણ જાણો છો પણ કદાચ અમલમાં નથી લાવતા સંબંધમાં વિશ્વાસ પાછો લાવવો સંબંધ એક દિવસમાં બંધાતા નથી અને એક દિવસમાં પૂરા પણ નથી થતા જો આપણે સંબંધમાં લાંબા સમય સુધી બેદરકાર રહીશું અને એકબીજાને અવગણીશું તો તે તમારા સંબંધોમાં અંતર વધારે છે જો કે એક વખત કોઈ સંબંધમાં અંતર આવી પણ જાય છે તો બધું ફરીથી પહેલાં જેવું હોવું પણ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે પરંતુ જો બંને લોકો સંબંધોને બચાવવાની કોશિશ કરવા માંગતા હોય તો તે એટલું મુશ્કેલ પણ નથી વિશ્વાસ એ કોઈ પણ સંબંધનો પાયો છે જો કોઈ પણ સંબંધમાં આપણે સામેની વ્યક્તિનો વિશ્વાસ તોડીએ છીએ તો તે તમારા સંબંધોમાં અંતરનું સૌથી મોટું કારણ બની જાય છે પ્રામાણિકપણે અને ખુલ્લા દિલથી વાત કરો કોઈ પણ સંબંધનું સૌથી મહત્વની બાબત પ્રામાણિકતા અને નિખાલસતા છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે વાત કરો છો ત્યારે તે સંપૂર્ણ નિખાલસતા અને પ્રામાણિકતા સાથે કરો આ વાતચીત દરમિયાન તમારા પાર્ટનરને ખુલ્લા મનથી પોતાના વિચારો વ્યક્ત કરવાની તક પણ આપો સાતત્ય મહત્ત્વપૂર્ણ છે સંબંધમાં અંતર બનાવવા માટે એકવાર વિશ્વાસ તોડવો પૂરતો છે અને એ જ વિશ્વાસ પાછો મેળવવા માટે એટલું સરળ કામ પણ નથી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જો તમે કોઈનો ભરોસો તોડ્યો છે તો તેમને તમારા પર વિશ્વાસ કરવામાં થોડો સમય લાગી શકે છે તેથી તમારા પ્રયત્નોને સતત જાળવી રાખવા તમારા માટે મહત્વપૂર્ણ છે પારદર્શિતા જાળવો જો તમારા બંને વચ્ચે ક્યારેય એવું બન્યું હોય કે જેના કારણે તમારા સંબંધોમાં અંતર આવી ગયું હોય તો તેને ક્યારેય તમારા પાર્ટનરથી છુપાવવાની કોશિશ ન કરો તેના બદલે તમારી ભૂલને દિલથી સ્વીકારો અને ખાતરી કરાવો કે તે ફરીથી ક્યારેય નહીં થાય માફી માંગવામાં કોઈ વિલંબ ન થવો જોઈએ જો તમારા પાર્ટનરને તમારી વાતથી દુઃખ થયું હોય તો તમારે કંઈ પણ વિચાર્યા વગર તેની માફી માંગી લેવી જોઈએ જેટલી જલ્દી તમે તમારી ભૂલ માટે માફી માંગશો તેટલી જલ્દી તમે સંબંધ બચાવવામાં સફળ થશો અને વિશ્વસનીયતા જાળવી રાખો જી હા જો તમારા સંબંધમાં તમારી તરફથી કોઈ પણ એવી ક્રિયા થઈ છે જે તમારી વચ્ચે અંતરનું કારણ બની ગઈ છે તો એ પણ તમારી જવાબદારી છે કે તમારા પાર્ટનરને વિશ્વાસ અપાવવો કે હવે તેને તમારા પર પૂરો ભરોસો છે તો લાગીને આ તમામ બાબતો સરળ તો કોઈ પણ પ્રકારનો ઈગો રાખ્યા વગર આ તમામ બાબતોને અનુસરો અને જુઓ કેવી રીતે તમારા સંબંધો પહેલાંની જેમ ફરીથી મધુર બની જાય છે આ ખબર પણ આપને કેવી લાગી છે જરૂરથી જણાવજો અને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો આવી જ ખબરો માટે આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાકના ડિજિટલ પેજ સાથે